બચ્ચન સર પાસેથી હું એક બહુ સરસ વસ્તુ શીખ્યો કે તમારો જે કો આર્ટિસ્ટ હોય એસ્પેશલી જ્યારે એ પહેલી વખત તમારી સાથે કામ કરતો હોય અને જ્યારે એ જુનિયર હોય તમારો તો એનામાં એક નર્વસ એનર્જી હોય થોડો ગભરાયેલો પણ હોય અને એના પર પ્રેશર ઘણું બધું હોય ડિરેક્ટર તરફથી પ્રોડક્શન ટીમ તરફથી ડિરેક્શન ટીમ તરફથી અને બચ્ચન સાહેબ પાસે જે વસ્તુ જે ક્વોલિટી એમણે જે મને જે દેખાડી હતી એ વસ્તુ એ હતી કે તમારા કો આર્ટિસ્ટને તમે એટલો કમ્ફર્ટેબલ કરી નાખો તમે એની સાથે સીન વિશેનું ડિસ્કશન કરો જેથી કરીને એને પણ એ ફીલ થાય કે એ આ સીનનો ભાગ છે અને એનું માઇન્ડ જે બીજી બધી બાબતોમાં જે જે એનું ફરતું હોય એમાંથી એ ડાયવર્ટ થાય એ સીન તરફ જેથી કરીને એનું કંઈક ઇનપુટ આવે અને એને પણ એ ફીલ થાય કે એ પણ એક ઇમ્પોર્ટન્ટ ભાગ છે આ સીનનો કે આ ફિલ્મનો તો જેથી કરીને શું થાય કે સીન જે છે ઓટોમેટિકલી એટલો બધો સારો નીકળે કારણ કે વ્યક્તિની નર્વસ એનર્જી દૂર જતી રહી છે અને એની અંદર જે એક અંદર જે કંઈક વસ્તુ ઘોડાયા કરતી હોય તો એ વસ્તુ ઓટોમેટિકલી નીકળી જાય અને એક બહુ સરસ પોઝિટિવ વાતાવરણ સેટ ઉપર તૈયાર થાય અને જ્યારે સીન જ્યારે પરફોર્મ થતો હોય ત્યારે વ્યક્તિમાં ઓટોમેટિકલી એનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ ગયો હોય જેથી કરીને તમે પોતે પણ એઝ એન એક્ટર તમે ગ્રાઉન્ડેડ રહો કારણ કે તમે પણ એક વખતે એ લેવલ પર હતા તમે પણ પહેલી વખત ક્યાંકથી શરૂઆત કરી હતી એનું પણ તમને ભાન રહે અને સાથે સાથે તમે એક નવી વ્યક્તિને પણ તમે એટલો કોન્ફિડન્સ આપો છો જેથી કરીને એક સારું સારું પરફોર્મન્સ આપી શકે ને એની કરિયરમાં પણ એને લાભ થાય એ બાબતનો ઋષિજી સાથેનો મારો અનુભવ બહુ જ સુંદર રહ્યો છે બહુ જ એટલે બહુ જ કારણ કે આવી વ્યક્તિ સ્પેશિયલી અમારી ઇન્ડસ્ટ્રીમાં મળે નહીં તમને કે જે સાચું જ બોલતી હોય અને મોઢા ઉપર જ બોલે અને હું એવી વ્યક્તિ છું કે જેને સાચું બોલે તો એ વ્યક્તિ પહેલી ગમે અને એ વ્યક્તિ પહેલા દિવસે શૂટ પત્યું અને એમણે મારા વિશે ટ્વીટ કર્યું અને મારા વખાણ કર્યા જ્યારે મારી પાસેથી કશું જ એમને મળવાનું નહોતું એ મારા વિશે કંઈ જાણતા નહોતા છતાં મારું નામ પૂછ્યું મારો ફોટો એમની ટ્વીટમાં અટેચ કર્યો એટલે એ જેશ્ચર બહુ જ મોટું હતું અને આ કોઈ સાચી વ્યક્તિ હોય એ જ કરી શકે અને હું ઓલવેઝ એમને મજાકમાં કહેતો હતો સેટ ઉપર કારણ કે અમે સેટ ઉપર ખૂબ વાતો કરતા હતા અમે બે જણા જ હતા જે ખૂબ વાતો કરતા હતા અને હું ઓલવેઝ એમને કહેતો હતો કે સર આ બિના આદમી આદમીઓ જો દિલમાં હૈ સીધા જુબાન પર હૈ અને લોકોએ મને ઘણી બધી વખત પૂછતા હતા કે તમારું ઋષિજીનો બિહેવિયર કેવું હતું વેર એઝ હું ઓલવેઝ એમને કહેતો હતો કે એમના જેટલી સુંદર દિલવાળી અને સુંદર દેખાતી વ્યક્તિ કોઈ નથી અને ખૂબ એમના વિશે એમની પાસેથી ઇનફેક્ટ ઘણું બધું શીખવા મળ્યું કારણ કે ઈ વોઝ એન્સાયક્લોપીડિયા ઓફ કેમેરા તમે ટેકનિકાલિટી કહો સ્ટોરી વિશેની વાત કરો ડિરેક્શનની વાત કરો તો એમની પાસેથી ઘણું બધું મને શીખવા મળ્યું હતું અને સેટ ઉપર અમે લોકો પુષ્કળ અમે લોકો વાતો કરતા હતા એટલે મને કોઈ દિવસ એવું ફીલ નથી થયું કે હું ઋષિ કપૂર સાથે વાત કરી રહ્યો છું ઇનફેક્ટ આપણા ઘરમાં કે ગુજરાતી નાટકોમાં અમે જે રીતના બિહેવ કરતા હોઈએ કે આપણા સિનિયરો સાથે ચર્ચા કરતા હોઈએ ઇનફેક્ટ એ લેવલ પર એ વ્યક્તિ મારી સાથે વાતચીત કરતા હતા અને ખૂબ સુંદર મજાનો ટાઈમ સ્પેન્ડ અમે કર્યો છે સાથે